નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે હિરલ. કચ્છ પ્રવાસ માટે મુખ્યમંત્રીશ્રીના અનેક જાહેરાતો સાથે અછતગ્રસ્ત વિસ્તાર માટે ચિંતા વ્યક્ત કરી. મંત્રીશ્રીના કચ્છ પ્રવાસમાં અનેક જાહેરાતો સાથે અછતગ્રસ્ત વિસ્તાર માટે પણ ચિંતા વ્યક્ત કરી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે પોતાના એક દિવસના કચ્છના પ્રવાસ દરમિયાન મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ લખપત મધ્યે ગુરુદ્વારાના વિકાસ કાર્યનો અને ભુજ મધ્યે ભુજિયા ડુંગરના વિકાસ કાર્યનો ખાતમુહૂર્ત કર્યું હતું, તો ભુજના ટાઉન હોલ મધ્યે ગરીબ કલ્યાણ મેળામાં સાધન સહાયનું વિતરણ કર્યું હતું. જોકે ભુજમાં કલેક્ટર કચેરી મધ્યે અછતની સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ માટે મહત્વની જાહેરાતો કરી હતી. કચ્છ દરમિયાનના ખારા પાણીમાંથી રોજ 10 કરોડ લીટર પાણી મીઠું કરવાની યોજના માટે 14મી જાન્યુઆરીથી ટેન્ડર બહાર પાડવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ DSNL પ્લાન્ટ મુદ્રા માંડવી અથવા કોટેશ્વર લખપત ખાતે કાર્યરત થશે. ખેડૂતો માટે 2046 કરોડની લાહણી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ હાલની અછતની પરિસ્થિતિમાં કચ્છના 2 લાખ ખેડૂતોને મદદરૂપ બનવા 2046 કરોડ ફાળવ્યા હોવાની જાહેરાત કરી હતી. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવનાર ખેડૂતો માટે 6,000 અને 2 હેક્ટરથી વધુ જમીન ધરાવનારને માત્ર 13,000ની સહાય સરકાર આપશે. 1 ખેડૂતને 1 જ વખત સહાય મળશે, જે રકમ સીધી તેના બેંક ખાતામાં જમા થશે. ખાસ કરીને ઘાસની અને પશુઓ માટેના વ્યવસ્થાની વિશેષ ચિંતા કરવામાં આવી છે. 2016-17 એમાં જે અછતગ્રસ્ત હતી સ્થિતિ, એના કરતા આ વખતે આપણે વધુ છૂટથી પહેલી વખત આ વખતે આપણે ઓગસ્ટ પૂરો થયો અને તરત અછતનું કામ શરૂ થઈ જતા. ભૂતકાળમાં કાયમ ઉનાળામાં જ અછતના કામો શરૂ કરવામાં આવતા અને બહુમાં બહુ 4 મહિના સુધી અછત ચાલે. આ વખતે આપણી અછત લગભગ 8 મહિના ચાલશે. એટલે સ્વાભાવિક છે કે બધી વસ્તુમાં કન્ઝમ્પશન ખર્ચ એ બધું વધારે થવાનું છે, પણ સરકારે છૂટ આપી છે. ભૂતકાળમાં 80 લાખ કિલોગ્રામ ઘાસ આખી અછતમાં પૂરું થતું હતું. આ વખતે અત્યાર સુધીમાં આપણે 4.5 કરોડ કિલો ઘાસ આપી દીધું છે અને હજી આપણે જૂન સુધી આપવાના પણ છીએ. અત્યાર સુધીમાં 52 ઢોરવાડાને આપણે મંજૂરી આપી દીધી છે. 52 ઢોરવાડા 1 લાખ કચ્છમાં અને એમને આપણે ઢોર દીઠ સબસિડી પેટે પૈસા પણ આપવાના છીએ. પણ 52 ઢોરવાડાને મંજૂરી આપી છે. હજુ પણ રજીસ્ટર જે સંસ્થાઓ ઢોરવાડા ખોલવા માગતી હશે એને પણ મંજૂરી આપણે આપીશું. પીવાના પાણી માટે પણ આખું આયોજન અને ટપ્પર પૂરેપૂરો ભરાઈ, ટપ્પર અને નર્મદાનું પાણી આ બધા અલગ અલગ જે આપણે ટેક કરેલા છે અને ત્યાંથી કચ્છને પીવાનું પાણી પૂરતું મળી રહે જુલાઈ સુધી, એવું પણ પ્લાનિંગ આપણું પ્રોપરલી ચાલી રહ્યું છે. કામ પણ બધા જે જરૂરી કરવાના છે ફેબ્રુઆરી અંત સુધીમાં એ પણ ચાલી રહ્યા છે અને આપણે એની પણ ચિંતા કરીએ છીએ. ખાસ કરીને 2 ડિસેલિનેશન પ્લાન્ટ મકરસંક્રાંતિ પહેલાં એના ટેન્ડર બહાર પડી જશે. કચ્છના 3 ના 2 દિવસ પહેલાં બહાર પડી ગયા. દ્વારકા, પોરબંદર, વેરાવળના જોડિયાનું એને પહેલાં થઈ ગયું છે ટેન્ડર. કચ્છના 2 મકરસંક્રાંતિ પહેલાં 50-50 MLD એટલે 1-1 પ્લાન્ટ દરરોજનું 5 કરોડ લીટર પાણી, ખારું પાણી મીઠું કરે એટલે ટોટલ 10 કરોડ લીટર પાણી, ખારું પાણી મીઠું થશે એના ટેન્ડર આ મકરસંક્રાંતિ પહેલાં બહાર પડી જશે. એટલે ભવિષ્યમાં એટલે હજી એમને કામ થતાં બધું પત્તા 2 વર્ષ લાગશે, પણ આવનારા દિવસોમાં કચ્છને દરિયાનું પણ મીઠું પાણી લોકોને મળી રહે તો ક્યારેક નર્મદાનું પાણી પહોંચવામાં વહેલમૂળું થાય તો તકલીફ ન રહે એ દિશામાં પણ સરકારે નિર્ણય કરી લીધો છે અને આપણે મકરસંક્રાંતિ પહેલાં એના ટેન્ડર બહાર પાડી દઈએ છીએ. ઘાસ માટે પણ સરકારે તૈયારી કરી રાખી છે. જુલાઈ સુધી કોઈ તકલીફ ન પડે એ દિશામાં સતત એની ખરીદી અને અહીંયા પહોંચાડવું એની રેકની વ્યવસ્થાઓને બધું આપણે કરી રહ્યા છીએ. તો
ઇમ્પુટ સબસિડી આ વખતે પહેલી વખત આપણે આપી રહ્યા છીએ કે જે અંતર્ગત કચ્છના લગભગ 2 લાખ ખેડૂતો જેમને 7-12 દાખલો અને પોતાનું ખેતર એટલા ડોક્યુમેન્ટ પૂરા પાડશે. અત્યાર સુધીમાં લગભગ 35,000 અરજીઓ આવી ગઈ છે, પછી આવતી જાય છે અરજીઓ. એમને હેક્ટર દીઠ 6,500 રૂપિયા, એટલે કે એમને જે કંઈ બિયારણ બિયારણનો ખર્ચો થયો છે એ પૈસા એમના ખીચામાં આવે 13,000 રૂપિયા 2 હેક્ટર મેક્સિમમ. તો 13,000 રૂપિયા ખેડૂતોને, 2 લાખ ખેડૂતોને, અને આખા ગુજરાતમાં 1,150 કરોડ આ ઇનપુટ સબસિડીના સરકારે ફાળવા છે. 11 જિલ્લાઓમાં, અછત છે એમાં, એકલા કચ્છમાં 247 કરોડ રૂપિયા, એટલે સૌથી હાઈએસ્ટ એકલા કચ્છને આપ્યા છે આપણે 247 કરોડ રૂપિયા. ટોટલ 1,150 કરોડ, એમાં એકલા કચ્છને 247 કરોડ રૂપિયા ફાળવા છે, જે આપણે જાન્યુઆરી મહિનામાં બધા ખેડૂતના ખાતામાં સીધા ખાતામાં જશે પૈસા, એના એકાઉન્ટમાં મેક્સિમમ 13,000 રૂપિયા આ બધા ખેડૂતોને મળી જશે, અને પછી પાક વીમાના પૈસા પણ સમયસર મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. અત્યારે 3-4 સાઇટની ચાલી રહી છે, એને કારણે ટેન્ડર આમની ભેગું ન થયેલું. એક માંડવી, બીજું મુંદ્રા પાસે, અને ત્રીજું ઈચ્છા છે લખપત પાસે, એમાંથી 2 જગ્યાએ આ પ્લાન નાખવાનો. લખપત ગયા હતા, ગુરુ દ્વારા 2 એફિડેવિટ લેવામાં આવે છે. આ 7-12 ઉપરાંત એફિડેવિટની વાત એટલે કનડગત ખેડૂતો કહી છે, એમાં એવું છે કે 1-7-12માં 5 નામ હોય અને પાછળથી 4 લોકો કે ભાઈ તમે આમને સુકાર માહિતી અમને દેવી, તેને ઝઘડા ન થાય એટલા માટે બધાની મંજૂરી માંગીએ છીએ અમે. એફિડેવિટની સાદા કાગળ ઉપર મંજૂરી એ આપણે આપી દે કે ભાઈ અમને 5 ભાઈઓને સમજ છીએ અને પેલું નામ છે એ ભાઈને તમે આ ઇનપુટ સબસિડી આપી દો, એ આપવા માટેનો આપણે નિર્ણય કર્યો છે. લખપત ગયા હતા, શું મહત્ત્વની લખપત માટે ગયા? અને મેં કીધું એમ, લખપતમાં આજે નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા પહોંચ્યું છે, પીવાનું પાણી પહેલી વખત. અને લખપતમાં આ ડિસેલિનેશન પ્લાન્ટની પણ મેં વાત કરી છે કે કચ્છમાં આ રીતે દરિયાનું પાણી પહોંચાડીને કાયમ માટે પાણીની તકલીફ કચ્છને દૂર થાય એ દિશામાં આપણો પ્રયત્ન છે. ભુજિયા કિલ્લા માટે આજે ભુજિયા ડુંગરમાં સાયન્સ સિટી અને સાયન્સ મ્યુઝિયમ આપણે અલગ અલગ રિજિયન પણ કચ્છ માટે એક અલગ કર્યું છે. બાકી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એમ 4 ભાગ પડ્યા છે. અને કચ્છનું આજે સાયન્સ મ્યુઝિયમ, જેથી બાળકોમાં સાયન્સની પ્રવૃત્તિ વધે, જિજ્ઞાસા વધે, બાળક એમાં ઊંડો ઉતરે, એટલા માટે 5 રિજિયન, જેમ અમદાવાદમાં મોટી સાયન્સ સિટી છે એની એક રેપ્લિકા કે જેમાં આખી સાયન્સની એક્ટિવિટી હોય એનું ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ. વડાપ્રધાનની મુલાકાતને લઈને ચાલે છે સાહેબ. એમ્સ ગુજરાતને મળી છે, ખાસ કરીને રાજકોટને. કચ્છને આઈપી છે. દર્શન ગોર, KTV ન્યૂઝ ગુજરાતી, ભુજ.